સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વાગે છે 8:30 અને અમે લોકો જઈએ છીએ. અમે લોકો બધા મતલબ જે બિલ્ડિંગના ફ્રેન્ડ્સ છે, અમે લોકોએ ડિસાઇડ કર્યું છે કે વી આર મોલની સામે અહીંયા સુરતમાં એનિમલ મીટ્સ ઓશન, લાઈક ઝૂ ટાઈપ કંઈક છે એમ. હવે તો ત્યાં જઈશ ને તો જ ખબર પડશે, કેમકે મેં રીલમાં જોયેલું છે. તો બહુ આઈડિયા નથી કે ત્યાં અંદર બધું બહુ શું હશે, મતલબ એનિમલ્સ વિશે છે. અમે લોકો બધા રેડી થઈ ગયા છે, બધા નીચે વેઇટ કરે છે. તો હું ફટફટ નીચે જઉં અને પછી તમને ત્યાં જઈશ ને પછી ખબર પડશે કે શું છે શું નહીં. અંદર છે ને એનિમલ છે, મતલબ એનિમલ બધા ઝૂ લાઈક એવું કંઈક છે અને રાઇડો છે. તો અંદર જઈશ ને પછી મને ખબર પડશે. તો પહેલાં અંદર જઈએ ફટાફટ. રણવીર સિંહ નું અને દીપિકા પાદુકોણ નું પિક્ચર છે. એ તો તમે પિક્ચર નહીં જોતા, એ તો પ્રોબ્લેમ છે કે પિક્ચર જોવો તો એનિમલ બી ખાવા પડે એમ. મને તો એમ કે એક જ છે, પણ અહીંયા બીજું સૂતે આવી રીતે સૂવે, જોતો કેવું સુઈ ગયું છે. મને તો એવું લાગે કોથરો, પેલો કોથરો ના હોય ગયો હોય એવું લાગે છે એમ. જલ્દી જોયું ના, ના એવું જ લાગે. આ નામ શું છે મને તો કે, નામ શું લખેલું છે આનું? લે કેટલું મસ્ત ઊંઘે છે. હવે એ વસ્તુ છે કે જેનાથી જેમ મને બહુ જ બીક લાગે છે, લાઈક એ તો બધાને બીક લાગે, પણ મને તો કંઈક જોઈને જ કંઈક ચિતરી ચડવા લાગે. આ તો એટલું નાનું હતું ને તો દેખાયું બી નહીં લાસ્ટ વાર. અને સ્નેક તો કઈ કઈક થઈ જાય, અને જોઈને આમ ચિત્રી ચડે આમ જોઈને. અરે ખબર નહીં હું કે પોપટો કે શું કહેવાય, અમુક લોકો તો આ તો જો ઊંધું લબડેલું છે. આફ્રિકન ગ્રે પેરોટ ક્યાં છે? ઊંધા લટકે છે જલ્દી. આજે એવું લાગે ચામાચીડીનું વર્ઝન હોય ને. મેં તો પહેલી વખત જોયું કે આવા પેરોટ બી આવા ઊંધા લટકે, મેં પહેલી વખત જોયું આવું.
બતાવી દઉં કે આનું નામ શું છે. બંને લવ બર્ડ છે ને અલગ થઈ ગયા છે, એક પેલ બાજુ છે અને એક આ બાજુ છે. જો એક ઇન્ડિયા છે અને એક પાકિસ્તાન છે. સો સેડ. ચડી ગયા છે પેલા બે તો ઘરમાં જ ઘૂસી ગયા. અચ્છા, મેં ફર્સ્ટ ટાઈમ ચકલેન છે ને રોમેન્સ કરતા જોયા છે. પેલા બે તો લાગે છે ઘરમાં જ ઘૂસી જશે એમ. બહુ ચકલિયાના રોમેન્સ જોઈ લીધા, હવે બીજું કંઈક જોઈએ. હવે ત્યાં શું છે અને શું વંચાય? ગોલ્ડન ફીસન્ટ. એક તો છે ને ઇંગ્લિશમાં નામ લખેલા છે ને તો અડધી તો આપણને ખબર બી નહીં પડતી. ફીસેન્ટ, ગોલ્ડન ફીસેન્ટ બતાવું. જે એક તો અહીંયા છે ને ઇંગ્લિશમાં નામ લખેલા છે એટલે અડધી તો આપણને ખબર નહીં પડતી. એક તો અહીંયા હોઈ ગયું છે માણસ અહીંયા. હા, એટલે આ બાજુ વાળું છે. સારું સારું, આ બી ઊંઘે છે. સાંજ પડે ને એટલે બધા હોઈ જાય છે આ લોકો તો. ઇગુઆના, અને તમે શોધ્યું ને તમને છે ને અહીંયા મળી છો. દીજો ક્યાં છે ચાલ. કેવું જાડીએ લટકી ગયું છે રે ભાઈ. આના જેને નામ નહીં લખેલું તો આનું નામ ખબર નહીં. હું સોવાલી શું કહેવાય, બહારના ઉંદર, ઉંદર ટાઈપ છે, ખબર નહીં હવે કંઈક. ના કહેવાનું એક નામ હશે બટ અહીંયા છે ને નામ લખ્યું નહીં, હવે ખબર નહીં. પ્લીઝ કમેન્ટમાં કહેજો કે તમને ખબર હશે કે આનું આને શું કહેવાય એમ. મને તો નહીં ખબર કે શું કહેવાય એમ. તો જે બી સુરતના બ્લોગ જોતા હોય તો પ્લીઝ તમે અહીંયા આગળ આવજો. કુકુમાં વીઆર મોલની એક્ઝેક્ટ સામે છે. કેટલી ટિકિટ કેટલી હતી? 200-250 રૂપિયા. 150 રૂપિયા ટિકિટ છે. તો પ્લીઝ આવજો અને વિઝિટ કરજો. અહીંયા કઈક મોટી માછલી દેખાય છે હેને. આ માછલીઓ જોઈને છે ને મને પેલી પીરાના મૂવી આવે ને એ યાદ આવી ગઈ કે આ લોકોની મૂવી જોઈ અહીંયા એમ. જે લોકોએ મૂવી નહીં જોયું તો પ્લીઝ જાઓ અને મૂવી જોવો અહીંયા પીરાના.
અરે બહાર આવી જશે, વધારે નહીં જતી, અંદર બહાર આવી જશે. ઓ સો બીગ. તમને પેલી માછલી આવે ને પીરાના વાળી, એને અંદર જ નાખી દેવા મારે. તમને પીરાના મૂવી જોયું તમે? એમાં તો માછલી તમને રહેવા જ ના દે, સાચું કહું છું. આવો છો યાર, આટલી માછલી તમે ક્યારેય નહીં જોયું, આટલી બધી માછલી. આમ નવરાત્રિની યાદ આવી. વધારમાં વધારે ફેવરેટ મારું આ છે જે તમને બતાવવા જઈ રહી છું, મારા રિલેટેડ બી છે.